ભરૂચ વેલફેર હોસ્પિટલ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય એન્ટ્રન્સ ગેટ અને આધુનિક ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કોંગ્રેસના ખજાનચી અને સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ બાયપાસ સ્થિત વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજરોજ આધુનિક એન્ટ્રન્સ ગેટ તેમજ 7 જેટલા ઓપરેશન થિયેટરને આજરોજ લોકાર્પણ સમારંભ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પઢિયાર, અગ્રણી અઝીઝભાઈ ટંકારવી, યુનુસ અમદાવાદી, સલીમ ફાંસીવાલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ, વેલફેર હોસ્પિટલ સાથે સંકળાયેલા એનઆરઆઈ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગેટ તેમજ ઓપરેશન થિયેટરના લોકાર્પણ બાદ વેલફેર નર્સિંગ કોલેજના કેમ્પસમાં આયોજિત સમારોહમાં ડોક્ટર સુકેતુ દવે પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોને આવકાર્યા હતા. તેમની હોસ્પિટલની સેવાઓ અને આધુનિકરણની યોજનાઓનો ચિતાર રજૂ કર્યો હતો. વેલફેર હોસ્પિટલમાં નવનિયુક્ત પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલાએ તેમના દિવંગત પિતા મોહમ્મદભાઈ ફાંસીવાલાએ ખિદમતે ખલકના સૂત્રને સાકાર કરવા વેલફેર હોસ્પિટલના 38 એકરમાં પસરાયેલા કેમ્પસ અંગે વોરા પટેલ સમાજના દાનવીરોએ, એનઆરઆઈ બંધુઓએ આપેલ સહકાર, વેલફેર કોમ્પ્લેક્સમાં વેલફેર હોસ્પિટલ ઉપરાંત વેલફેર નર્સિંગ કોલેજ, વેલફેર હાઈસ્કૂલ તેમજ વેલફેર ઓર્ફન સેન્ટર અંગે માહિતી પ્રદાન કરતા રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલે કાકા તરીકે હુલામણા શબ્દથી ઉદબોધન કરતા તેઓને સંસ્થાના માર્ગદર્શન અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. ભવિષ્યમાં યુનિવર્સિટીના મેડિકલ કોલેજનું દિવંગત પિતાનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નશીલ રહેશે તેવું જોમ દર્શાવ્યું હતું. 1986માં આ હોસ્પિટલનું શિલારોપણ થયું અને તે વખતે 4 મુખ્ય વ્યક્તિઓ હતા જેમને હિંમતનો એક પાર બાંધી આપેલો. એમના નામ હાજી ગફુરભાઈ વાજા, હાજી મોહમ્મદ મુસી સાહેબ, હાજી ઇબ્રાહિમ નાતરિયા સાહેબ, હાજી સુલેમાન અલી દેસાઈ સાહેબ. અને તે જમાનામાં 86 પહેલા તેમને એવું કહ્યું હતું કે અમે 1-1 લાખ રૂપિયા આપીશું, એનાથી આ 38 એકર્સ લેન્ડ લેવાય હતી. સંસ્થા દ્વારા દેશ તેમજ દુનિયામાં રમતગમત ક્ષેત્રે સમાજનું ગૌરવ વધારનારા શારીરિક વિકલાંગ નદીમ હનીફ, મોહમ્મદ પટેલ તેમજ અનીસ હસન ડેલાવાળાનું સન્માન સાંસદ અહેમદભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત કરાટેમાં ચેમ્પિયન રહેલા ઇમરાન ભટ્ટી તેમજ આસિફ ઇકબાલ પટેલ, શેરપુરાના મોહમ્મદ સોએબનું પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું હતું. પુલવામા ખાતે શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજ્યસભાના સાંસદ અને લોકપ્રિય આગેવાન અહેમદ પટેલે તેમની આગવી શૈલીમાં ઇનકે બિના મુમકિન નહીં હો, ઇનકે બિના હિ મુમકિન હૈ ના રાજકીય દ્રષ્ટિકોણને બદલાવવાની જરૂરિયાત હોવા પર ભાર મૂકતા રાજકારણ અહમથી મુક્ત હોવું જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ અને આરોગ્ય એ 2 મહત્વના પાસા હોવાનું જણાવતા સંસ્થાઓની કામગીરીને બિરદાવતા કોંગ્રેસ પક્ષ કોઈપણ રાજ્યમાં સત્તા સ્થાપિત કરે ત્યારે સીએમ પાસે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવાની અપેક્ષા રાખે છે તેમ જણાવ્યું હતું. સ્વર્ગીય મોહમ્મદભાઈ ફાંસીવાળાની સેવાઓ ન વિસરી શકાય તેવી હોવાનું જણાવતા અહેમદભાઈ પટેલે વેલફેર હોસ્પિટલના સંચાલકોને તેમના અધૂરા સ્વપ્નોને પૂરા કરવા હાકલ કરી હતી. ખુદા તાલા મરહૂમને જન્નત નસીબ કરે કે જેમણે હંમેશા માનવ સેવાની શ્વાસ માત્ર આ વિસ્તાર પૂરતી મર્યાદિત નહીં રાખી પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં પણ ખ્યાલ રાખી. આપણી નાની સુની વાત નથી, હંમેશા ચિંતા કર. શિક્ષણ અને એજ્યુકેશન, શિક્ષણ અને આરોગ્ય અને શિક્ષણ, શિક્ષણ અને આરોગ્ય કાયમ એક ક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન આપતા. કેટલીક વખત કઠોર વાત કરતા પણ એની સાથે સાથે એમનું દિલ જે હતું ખૂબ જ નરમ હતું. ભાજપ પર નિશાન સાધતા તેમણે એમ્સ ની સંખ્યા નહીં, સેવા ચરિતાર્થ કરવા સુનિશ્ચિત કરવા તેમજ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કરતા સારી તબીબી સેવાઓની વિશેષ જરૂર હોવાનું જણાવ્યું હતું. અરે એમ્સ થાય ખૂબ જ જરૂર છે. અત્યારે આ પ્રસંગ કોઈને ટીકા કરવા માંગતો નથી, પરંતુ ખાસ કરીને મેં જેમ કીધું તેમ કેર બેટર ધેન ક્યોર, જે સાવચેતીના પગલાં લેવા જોઈએ, જે પ્રિલિમિનરી પ્રાથમિક પગલાઓ ભરવા જોઈએ, પછી રસીકરણ હશે, ઇમ્યુનાઇઝેશન હશે. માત્ર હોસ્પિટલ બનાવવાથી, સેન્ટર બનાવવાથી કામ પૂરું નથી થતું.
પરંતુ એમાં સરકાર તરફથી, એનજીઓ તરફથી, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી મદદ મળે ખૂબ જ જરૂરી હોતી હોય છે. કાર્યક્રમમાં વેલફેર હોસ્પિટલ સંસ્થા દ્વારા સાંસદ અહમદભાઈ પટેલનું ઉત્કૃષ્ટ રાજનીતિ, માનવ સેવા તેમજ સમાજ સેવાના ઉત્તમ કાર્યો કરવા તેમજ રાષ્ટ્રહિત માટે અજોડ રાજકારણ કરવા બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી જયેશ પટેલ, સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, ઇકબાલ ગોરીવા, અયુબભાઈ અકુજી, દલસુખભાઈ પ્રજાપતિ, યુનુસ અમદાવાદી સહિત સંખ્યાબંધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.